જય શ્રી કૃષ્ણ બાળકો. ચલો બાળકો, આજે આપણે છે ને ચોપડીમાં પાયા નંબર 4 એના સૂચના છે કે ઉદાહરણ મુજબ કરો. સૂચના શું છે બાળકો? ઉદાહરણ મુજબ કરો. તે પ્રમાણે તમારે આકાર આ પ્રમાણે ગૂંટવાના છે. એ તમને બધાને સરસ રીતે આવડે છે આકારો, બરાબર છે બાળકો? બધા આકારો સરસ રીતે ગૂંટવાના છે, બરાબર છે? આવડશે ને બાળકો દરેકને? આ પ્રમાણે તમારે આખું પાનું આ પ્રમાણે પાયા નંબર 4 એને સરસ રીતે ઘૂંટી નાખવાનું છે બાળકો. હવે પાયા નંબર 5 એમાં પણ આકારો જ છે બાળકો. જુઓ, સરસ આકારો છે, બરાબર છે? એમાં પણ તમારે લખી નાખવાનું છે. સરસ રીતે આકારો મસ્ત સરસ ઘૂંટી નાખવાના છે. આ પ્રમાણે આખું પાનું તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે બાળકો. પાયા નંબર 5. હવે પાયા નંબર 6 ઉપર બાળકો આ પ્રમાણે છે આકારો, બરાબર છે? બધા આકારો તમારે આખા પાના પર આ પ્રમાણે. આ જલેબી છે, જલેબીનો આકાર તમને બધાને જલેબી ભાવે છે ને? જલેબીના આકાર છે એ પ્રમાણે તમારે બધા આકાર ઘૂંટી નાખવાના છે. બધાને સરળ. આ ત્રિકોણ છે, ત્રિકોણ એક કરવાનું છે, બરાબર છે બાળકો? અને આડા ત્રિકોણ છે, બરાબર છે? એ પણ બધાને તમને સરસ રીતે ફાવશે. આ પ્રમાણે તમારે આખું પાનું કમ્પ્લીટ કરી દેવાનું છે. હવે બાળકો પાયા નંબર 7 ઉપર ચિત્ર વાર્તા છે. જુઓ બાળકો, બરાબર છે? આપણે ચિત્ર વાર્તાને આપણે સમજીએ, બરાબર છે? એ ફુગ્ગાવાળો છે, એ ફુગ્ગાવાળો ગેસના ફુગ્ગા વેચે છે. કયા ફુગ્ગા વેચે છે? ગેસના ફુગ્ગા, કે જે હવામાં ઊંચે ઊંચે ખૂબ જ જાય. તો બધા બાળકો ખરીદી કરવા આવે છે અને બીજા ચિત્રમાં એવું બતાવે છે એ પપ્પા છે એ બાળક સાથે ફુગ્ગા ખરીદવા જાય છે, પણ બાળકે બધા જ ગેસના ફુગ્ગા ખરીદી લીધા છે. રંગબેરંગી ફુગ્ગા કેટલા સરસ દેખાય છે, ખબર છે ને બાળકો? હવે જો આ ચિત્રમાં એવું છે કે ફુગ્ગા ઉપર જાય તેમ બાળક પણ ઉપર, કેમ કે ગેસના ફુગ્ગા છે એટલે ફુગ્ગા ઉપર જાય, ઊંચે જેમ ચડે તેમ બાળક પણ ધીમે ધીમે ઉપર જાય છે. હવે બાળકને એવું થાય છે કે હવે હું નીચે ઉતરું કઈ રીતે? તો બાળકે શું કર્યું, બરાબર છે? આ સેફ્ટી પિન કહેવાય. શું કહેવાય? સેફ્ટી પિન. સેફ્ટી પિનથી એક એક ફુગ્ગાને કાણો પાડ્યું એટલે હવા એમાંથી ઓછી થતી ગઈ એટલે ધીમે ધીમે નીચે આવતો ગયો બાળક, બરાબર છે? તો જો બાળક એક સામતા બધા ફુગ્ગાને જો સેફ્ટી પિન મારી દે તો એ નીચે પડી જાય અને એને વાગે, બરાબર છે? એટલે બાળકે એક એક સેફ્ટી પિનથી એક એક ફુગ્ગાને કાણો પાડ્યો અને હવા ઓછી કરી ધીમે ધીમે બાળક નીચે આવવા લાગ્યું. અને પછી નીચે 3 ફુગ્ગા બાકી રહ્યા એટલે બાળક નીચે આવી ગયો ધીમે. એટલે બધાએ નીચેને શાબાશી આપી કે ખરેખર તે સરસ બુદ્ધિ ચલાવીને કામ કર્યું. જો બાળક એક સાથે બધા ફુગ્ગાને સેફ્ટી પિન મારી દે તો એ બાળક નીચે પડી જાય, પણ બાળક એવું કર્યું નહીં, એ ધીમે ધીમે નીચે આવવા લાગ્યો, બરાબર છે? વાર્તા સમજણ પડી બાળકોને? હવે પાયા નંબર 15 ઉપર આ ગીત છે. મેં તો ફુગ્ગો પાડેલ છે. મને તો ફુગ્ગો બહુ જ ગમે છે. તમને બધાને ગમે છે? હા, બધાને ફુગ્ગો ગમે છે. ટીચરને પણ ફુગ્ગો બહુ જ ગમે છે, બરાબર છે? કોઈ પાડે કુરકુરિયોને કોઈ પાડે ગાયો, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. આમાં શું કે છે? કોઈ પાડે કુરકુરિયું. કુરકુરિયું કોને બચ્ચું ખબર છે બધાને? કૂતરીનું. કોઈ પાડે ગાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ચકો, ફુગ્ગામાંથી બનતો જોકર, એના માથે ટકો. ફુગ્ગામાંથી કબૂતર બને, ફુગ્ગામાંથી ચક્કો બને, ફુગ્ગામાંથી જોકર બને, એના માથે ટક્કો.
દોરી સાથે બાંધું તો અધર અધર જાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. એવું કહે છે કે ફુગ્ગાને દોરી સાથે બાંધું તો અધર અધર જાય. શું છે? અધર અધર જાય. લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય, લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય. ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય, ખિસ્સામાં મૂકીશ તો છાનો માનો સૂઈ જશે. એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. બધા બાળકોને આ ગીત ખૂબ જ સરસ ગમશે અને આપણે એને સરસ રીતે મોઢે પણ કરી નાખવાનું છે. બરાબર છે બાળકો? જો તમે સરસ રીતે મોઢે કરી નાખશો તો એના આગળના સવાલ જવાબ પણ તમને સરસ રીતે આવડી જાય. કલરવમાં આપણે દરેકમાં ગીતો તમારે ખૂબ જ સરસ રીતે મોઢે કરવાના છે. જો તમે ગીતો સરસ રીતે મોઢે કરશો તો તમને બધા સવાલ જવાબ સરસ રીતે આવડી જશે. હવે આપણે એના સવાલ જવાબ તરફ આગળ વધીશું. તમારે નોટમાં એવું લખવાનું છે, મેં તો ફુગ્ગો પાડેલ છે, ઉપર લખવાનું છે. અને લીટીમાં સૂચના છે સાચા જવાબની પાસે સાચું કરો. સાચો જવાબ એટલે વિકલ્પો જ કહેવાય બાળકો, બરાબર છે? એટલે સાચા જવાબની પાસે સાચું કરો. નંબર એક છે, કોઈ શું પાડે છે? પ્રશ્નચિહ્ન. કોઈ શું પાડે છે? કુરકુરિયું, વાછરડું કે ગાય? તો કુરકુરિયું. કોઈ શું પાડે? કુરકુરિયું. બરાબર છે બાળકો? ચલો બાળકો, નંબર એક છે, કોઈ શું પાડે છે? કુરકુરિયું અને ગાય. શું પાડે છે? કુરકુરિયું અને ગાય. નંબર બે, એક લીટી છોડીને ફુગ્ગામાંથી શું બને? ફુગ્ગામાંથી જોકર બને, ચક્કો બને અને કબૂતર બને. ફુગ્ગામાંથી બકરી બને? ના. કાકડી બને? ના. કાગડો બને? ના. ફુગ્ગામાંથી જોકર બને, ચક્કો બને, કબૂતર બને. ફુગ્ગામાંથી બને કબૂતર, બરાબર છે? ફુગ્ગામાંથી બનતો જોકર, બરાબર છે? એ ગીત જ છે. ગીત તમારે સરસ રીતે મોઢે કરશો અને સરસ રીતે આવડી જશે. નંબર ત્રણ છે, ફુગ્ગો ક્યાં સૂઈ જાય? ખિસ્સામાં. ફુગ્ગો ક્યાં સૂઈ જાય? ખિસ્સામાં. બરાબર છે? ફુગ્ગો ક્યાં સૂઈ જાય બાળકો? ખિસ્સામાં. આ પ્રમાણે તમારે બધા વિકલ્પો સરસ રીતે લખવાના છે નોટમાં, બરાબર છે? અને સારા અક્ષરે લખવાના છે અને વાંચન પણ કરવાનું છે. હવે બીજા પાના ઉપર સૂચના છે, આમ કરવાથી શું થાય? સૂચના શું છે બાળકો? આમ કરવાથી શું થાય? નંબર એક છે, ફુગ્ગાને દોરી સાથે બાંધો તો, બોલો. અરે વાહ, અધર અધર જાય. ફુગ્ગાને દોરી સાથે બાંધો તો અધર અધર જાય. જવાબ નીચે લખવાનો તમારે, બરાબર છે? નંબર બે, ફુગ્ગાને લાકડી પર બાંધો તો મારી સાયકલ સ્કૂટર થાય. ફુગ્ગાને લાકડી પર બાંધો તો મારી સાયકલ સ્કૂટર થાય. નંબર ત્રણ, ફુગ્ગાને ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય. ફુગ્ગાને ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય. એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. આવડી ગઈ ને કાવ્ય બધાને? સરસ સરસ. હવે ત્રીજા પાના પર સૂચના છે, સાચા જવાબની બાજુમાં સાચું કરો, બરાબર છે? નંબર એક છે, કુરકુરિયું કોનું બચ્ચું? ગાયનું કે કૂતરીનું? કૂતરીનું, બરાબર છે? એ બાળકો, તો ગાયના બચ્ચાને શું કહેવાય ખબર છે? વાછરડું. શું કહેવાય? વાછરડું. નંબર બે, લો, ગાયનું બચ્ચું કોણ? વાછરડું કે વછેરું? વાછરડું. ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું. નંબર ત્રણ, જોકરને માથે શું છે? છક્કો કે ટક્કો? ટક્કો. જોકરને માથે શું છે? ટક્કો. આ પણ વિકલ્પ જ છે, એ પણ તમારે સરસ રીતે નોટમાં લખવાના છે અને વારંવાર એને વાંચન કરવાનું છે. દરેક બાળકે ખૂબ જ સરસ રીતે વાંચન કરશો તો જ તમને લોકોને પરીક્ષામાં પણ સરસ રીતે આવડશે. બરાબર છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.